જનતા પાર્ટી માટે એક ફટકા સમાન સમાચાર એટલા માટે કારણ કે તેમના એક ધારાસભ્ય રાજીનામું આપ્યું છે અમારી સાથે છે તેમની સાથે છે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા થઈ રહ્યો છે એક એક નારાજગીથી રાજીનામું આપ્યું એવી નારાજગી કે તેમનું કામ થતું નથી તેમનું કોઈ સાંભળતું નથી ભાગ્યે જ જોવા મળતું હોય છે કે સરકારમાં હોય અને એ સમયગાળા દરમિયાન ચાલુ ધારાસભ્ય રાજીનામું આપતો પત્ર લખે જરૂરથી આગામી સમયની અંદર એમને મનાવવા સહિતના તમામ પ્રયત્નો થશે પરંતુ અર્જુનભાઈ મોઢવાડિયા સિનિયર લીડર આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે એમની સાથે વાતચીત કરીએ સર ઇનામદાર પ્રજા માટેની ઈમાનદારી દર્શાવી અને પક્ષ મતલબ ચાલુ સરકારની અંદર જ રાજીનામાનો પત્ર લખી દીધો ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે એનો અહંકાર અને ખાસ કરીને ભારતીય ચૂંટણી એટલા માટે ન પ્રજાની ગણતરીમાં લેવાની ન ભાજપના કાર્યકર્તાઓની ગણતરીમાં લેવાની એટલું જ નહીં પણ જેના ટેકાથી સરકાર બને છે એ જે ધારાસભ્યો છે એને પણ આ હદ સુધી રાજીનામું આપવું પડે એ હદ સુધી જવું પડે એ હું માનું છું કે આ અહંકારની રાજનીતિની પરાકાષ્ઠા છે અહીંયા અમે જોયું છે ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ નાના કાર્યકર્તાઓની ગણતરી નથી જનતાની કોઈ ગણતરી નથી એટલા માટે જ ગઈકાલે અમિત શાહે કીધું કે સીએ વિરોધની અંદર લાખો લોકો ભલે ઉમટતા હોય ભલે જેટલા દેખાવો કરવા લે અમે આની અંદર દેશ સળગતો હોય તો સળગવા પણ અમે એમાં ફેરફાર કરવા માંગતા નથી આ જ નીતિ એના કાર્યક્રમમાં આવે છે એટલે એમણે કેતનભાઈએ જરૂર એમ લખ્યું છે કે મારા વિસ્તારના પ્રજાના કામ નથી થતા એટલું જ નહીં મારા જેવા અસંખ્ય ધારાસભ્યો બીજા છે એની પણ આ જ દશા છે એટલે એનો અવાજ બનવા માટે હું રાજીનામું આપી રહ્યો છું ગુજરાતમાં તો તો જોઈ શકાતી હતી કઈ પ્રકારની ધારાસભ્ય છે એને પ્રજાએ મોટી અપેક્ષાએ એને મત આપી અને વિધાનસભામાં મોકલા હોય છે અને પ્રજાએ એ વિશ્વાસ મોકલા હોય છે કે અમારા મૂકેલા અમે આપેલા મતથી જે ધારાસભ્ય આવે છે એ અમારું કામ જરૂરથી કરશે પરંતુ ભારતીય જનતા પાર્ટી તો અત્યારે જમીનના દારૂના વેપારીઓનો અને જે લોકો ગુંડાગીર્દી કરીને નાણાં કમાવી આપે છે અને જે લોકો અધિકારીઓ છે એ અધિકારીઓ કમાણી કરીને આપે છે અને ઉપરાંત રાજકીય કાર્યક્રમો ગોઠવી દે છે એનો પક્ષ બની ચુકો છે એટલે કોઈ ધારાસભ્ય એમ કહે કે હું પ્રજાનું કામ લઈને જાઉં છું તો એમાં એની કોઈ કિંમત રહેતી નથી અહિયાં આપણે બે દિવસ પહેલા જોયું છે કે દેશની જે ઉપરની જે સંપત્તિ છે એ માત્ર ગણા ગાંઠા માનો કે બસો બસો કે પાંચસો જે ઉદ્યોગપતિઓ છે એમની પાસે છે સરકાર એમને જ બોલાવી લે છે એમનું જ કામ કરે છે એમના નાણાંથી જ ચૂંટણી જીતાય છે

બૂ આવી રહી છે તમને એવું કઈ લાગે છે જો બળવાની બૂ આવી રહી છે એ તો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે તોડફોડની રાજનીતિ ખરીદ શક્તિ ખરીદ પરોખની રાજનીતિ આ બધી રહી છે સવાલ માત્ર એટલો છે ભારત અહીંયા કે ભારતીય જનતા પાર્ટી એનું પોત બદલવા માંગે છે કે નહીં તો કે નહીં આખો દેશ સળગી જાય તો અમે બદલવા નથી માંગતા આવી તાનાશાહી પ્રજાના એક પણ પ્રશ્નમાં ક્યાંય ઉકેલ લઈ આવવો નહીં ખેડૂતો અત્યારે એમાં અંદરથી ચિત્કાર ઉઠી રહ્યો છે વિદ્યાર્થીઓમાં ચિત્કાર ઉઠી રહ્યો છે સરકારી નોકરોની અંદર પણ આ પરિસ્થિતિ છે શિક્ષકો નારાજ છે મજૂરો છે અને મિનિમમ વેજીસ જે લઘુત્તમ વેતન પણ મળતું નથી અહીંયા મોંઘવારી પરાકાષ્ઠાએ ગઈ છે અહીંયા લોકોને રહેવા ઘર નથી અંદર પૈસા વગર કોઈ એને સારવાર થતી નથી પૈસા વગર ભણાતું નથી આવી પરિસ્થિતિનું સર્જન કોને કર્યું એ જ આ પત્ર ની અંદર બતાવે છે કે અમારા કામો ન થતા હોય અમે લોકોને સંતોષ ના આપી શકતા હોય તો ગ્રહ ની અંદર રહેવાનો મતલબ શું છે તો વારંવાર એ બાબત સામે આવતી હોય છે કે નારાજ છે અન્ય ધારાસભ્યો ભાજપના અંદર અમુક મંત્રીઓની પણ આજ સ્થિતિ છે ધારાસભ્યો તો અમારી પાસે આવીને વ્યાવરડ કાઢતા હોય છે અહીંયા મળતા હોય ત્યારે એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટી અંદર જે અહંકાર આવી ગયો છે કે નકલી મુદ્દાઓથી ચૂંટણી જીતી શકાય છે એ નકલી મુદ્દાઓ ક્યાં છે કોમવાદના મુદ્દાઓ છે નકલી મુદ્દાઓ ક્યાં છે પાકિસ્તાનનો મુદ્દો છે હિન્દુ મુસલમાનનો મુદ્દો છે ત્રણસો સિત્તેરનો મુદ્દો છે આવા મુદ્દા જે પ્રજાની સાથે કશું લેવા દેવા નથી એને કારણે આ થઈ રહ્યું છે અને એનો પરિણામ રૂપે આજે બળવાની શરૂઆત થઈ ચુકી છે તો ભારતીય જનતા પાર્ટી ની અંદર બળવાની શરૂઆત થઈ ચુકી છે અને આ સ્થિતિ માત્ર કેતનભાઈ ની એક નહીં અન્ય ધારાસભ્યો ની પણ આ સ્થિતિ છે અને એના જ કારણે કદાચ આવી બાબતો સામે આવી રહી છે જી બદલ